भगवान महावीर के जो उत्तराध्यन सूत्र नी अंदर मणेली पांच इंद्रिय में सौथी खतरनाक इंद्रिय होय तो रसनेन्द्रिय आ तगड़ी तो बाकी नी बधी इंद्रिय तगड़ी आने तमे ढीली पाड़ी नाखो बाकी नी बधी इंद्रिय ढीली पड़ी जाए उपवास थाय छे ऑटोमेटिक बधुं शांत पड़ी जाय छे। ઘણાને પ્રશ્ન થતો હશે ભગવાને આટલી બધી વસ્તુ ખાવાની આપી છે આપણે ઉપવાસ શા માટે? મારા સાહેબ આપણા ધર્મમાં જેવા ઉપવાસ એવા કોઈ ધર્મમાં નથી, આપણે ત્યાં આટલા બધા ઉપવાસ શા માટે? આ દેહનું દમન નથી થતું, આ શરીરને શા માટે આપણે ગાળી નાખવાનું? ભગવાને આપેલું આ શરીર આ ઉપવાસ કરીને ગાળી નાખવાના? જેને નથી કરવાને એ લોકો આવા બધા બહાના શોધીને આવતા હોય છે। ઉપવાસ એ કોઈ શરીરનું શોષણ નથી, ઉપવાસ એ તમારી વૃત્તિઓને કંટ્રોલમાં રાખવા માટેનું સુંદર સાધન છે। તમે માર્ક કરજો, એક ઉપવાસ થાય એટલે ઓટોમેટિક બધી ઇન્દ્રિયો શાંત પડી જાય છે, અંદરની વૃત્તિઓ શુદ્ધ થઈ જાય છે। જેવી રીતના પાણીને તમે ગરમ કરો છો એટલે ઓટોમેટિક કચરો નીચે બેસે છે કે નથી બેસી જતો, એવી રીતના આત્મામાં જેટલો કર્મનો કચરો છે એને જો ઓગાળી નાખવો હોય એના માટે તપ સિવાય બીજો કોઈ સુંદર રસ્તો છે? મહાવીર જે ભવમાં મોક્ષમાં જવાના જ હતા કમ્પલસરી, તીર્થંકરનો આત્મા જાય કે ન જાય 100% જાય, મોક્ષમાં જવાના હતા, છતાં એ મહાવીરે 12.5 વર્ષમાં 11.5 વર્ષથી વધારે ઉપવાસ કર્યા છે। જરૂર શું હતી? મોક્ષ નિશ્ચિત હતો અને છતાંય જો મહાવીરને ઉપવાસ કર્યા વગર નથી ચાલ્યું, આખી દુનિયાને પરમાત્માએ સંદેશો આપ્યો છે આજ ભવમાં હું મોક્ષે જવા છતાં હું જો આટલા ઉપવાસ કરું છું, તમારે તમારા જીવનમાં કંઈક તો કરવું જોઈએ કે ના જ કરવું જોઈએ? નથી થતું એ જુદી વાત છે, નથી કરવું એ જુદી વાત છે। નથી થતું આઈ એમ એગ્રી, નથી થતું તો એના બીજા ઓપ્શન છે, આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો, નથી કરવું જ, એના માટે તો કોઈ ઓપ્શન જ નથી। ભગવાન કે છે આ પાંચ ઇન્દ્રિયમાં રસનેન્દ્રિય બહુ ખતરનાક છે, આના પર કંટ્રોલ નહીં આવે જો માણસ છે ને બે જગ્યાએ બરાબર ઓળખાઈ જાય છે કેવો છે, એક ખાટલે અને બીજો પાટલે, પાટલે બેસીને જમે છે કેવી રીતના અને ખાટલે બેસીને બોલે છે કેવી રીતના, અને તમે કહેજો આ બંને ક્રિયા કોના દ્વારા થાય છે? બોલવાની અને ખાવાની ક્રિયા, આ વિચિત્રતા છે। આંખ બે છે છતાં એનું કામ એક જ જોવાનું, કાન બે છે છતાં કામ એક જ સાંભળવાનું, બરાબર છે, નાકના નસકોરા બે છે પણ કામ એક જ સૂંઘવાનું, અને જીભ કેટલી? એક, અને એના કામ કેટલા? આખું ઉલટું છે। નંબર એક, ભગવાનના શાસનને પામવા માટેના રાજમાર્ગમાં ચાર વાતમાંથી પહેલી વાત છે દયા, અહિંસા। નંબર બે, ચાલુ આગળ, તમારી ક્યાં ના છે? બમ્પ વગેરે તો બધું મને જ આવે, તમને તો કંઈ આવતું જ નથી। નંબર બે, પ્રભુના શાસનને પામવા માટેનો બહુ સુંદર ઉપાય, બીજો રસ્તો, બીજો યોગ છે, એનું નામ છે કષાયનો નિગ્રહ। કષાય તો ચાર છે, ક્રોધ, માન, માયા અને, પણ આપણે આ ચારમાંથી છે ને બહુ મહત્વનો કષાય હોય તો કયો છે? ક્રોધ છે। તમે ક્રોધ કયો છો? હું છે ને આ ક્રોધને નથી કહેતો, હું ક્રોધની પાછળમાં છુપાયેલો અભિમાન લેખો, ઝેર વગરનો સાપ હજી મળી શકશે પણ અભિમાન વગરનો ક્રોધ ક્યારે હોતો જ નથી। તમે કોઈ પણ ક્રોધી વ્યક્તિને જરાક એનાલિસિસ કરશો તો ખબર પડશે ને ક્રોધના મૂળમાં શું હોય છે, ખબર છે? અહંકાર હોય છે, અહંકાર। અમે દાણુમાં હતા, બોરડીમાં, મહારાષ્ટ્રમાં છે ને દાણુ, બોરડી, ઘોલવડ, હું ને રત્નસુંદરમાં બાજુબાજુમાં બેઠા હતા ને મુંબઈનું એક કપલ આવ્યું, કપલમાંથી વાઈફે મારા સાહેબને વાત કરી, મારા સાહેબ મારી સાસુ મારા પર બહુ ક્રોધ કરે છે। હું બાજુમાં જ બેઠો હતો, મારા સાહેબે બહુ સરસ જવાબ આપ્યો, એમણે કીધું કે બેન તારી સાસુમાં ક્રોધ હશે એની ના નથી પણ તારામાં અભિમાન છે એ પણ ના નહીં કહી શકાય। બેન ચમકી, મારા સાહેબ મારામાં અહંકાર મને તો નથી દેખાતો, મારા સાહેબે સરસ વાત કરી, બેન તમારો અહંકાર તમને ક્યારેય નહીં દેખાય પણ તમને ફરિયાદ કરવાનું મન થયું ને પહેલા નંબરમાં એ જ તમારો અહંકાર બોલે છે, એણે તારા પર ગુસ્સો કર્યો એટલે તારો ઈગો હર્ટ થયો, કોઈને નહીં અને ખાલી મને જ કહે છે,
ઘરમાં આટલા બધા મેમ્બર છે, કોઈને નથી કહેતી, અને આખો દિવસ મને જ કહે છે આ તમારો ઈગો છે, આ ઈગો હર્ટ થાય છે, માટે તમને ગુસ્સો આવે છે. એનો ક્રોધ પછી પહેલાં તમારો ઈગો છે, તમારા ઈગોને તમે દૂર કરો, એનો ક્રોધ ઓટોમેટિક દૂર થઈ જાય. કશાયનો નિગ્રહ.